આજે રાજકોટ જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે તમામ જે આયોજક મંડળ છે, આઈએમએના ડોક્ટર, રેડક્રોસના ડોક્ટરો, અમારા મેડિકલ કોલેજના ડોક્ટરશ્રીઓ, જનપ્રતિનિધિ શ્રી, સાંસદ સભ્યશ્રીઓ, પછી બધા મીડિયાના મિત્રો સાથે આપણે મિટિંગ આ બાબતે રાખેલી હતી અને એમાં ખાસ સીપીઆરની તાલીમબદ્ધ ત્યાં સ્ટાફ હોય, દરેક ગરબા સ્થળ ઉપર એક મેડિકલ કાઉન્ટર હોય, એમ્બ્યુલન્સને આવવા જવાની વ્યવસ્થા હોય અને એમને જે સીપીઆરની જાગૃતતા માટે વિડીયોનું નિદર્શન, આ બધા મુદ્દાઓ બાબતે સૂચના આપવામાં આવેલી છે. બે લોકો તરફથી કંઈ સૂચનો અને ખાસ તો એમ્બ્યુલન્સની વ્યવસ્થા આવવા જવા માટે તેની ઇમરજન્સી ગેટ્સ બી? જી, અમે 108ની ટીમ પણ અહીંયા હાજર હતી, એમને પણ સૂચના આપી છે કે ભાઈ જ્યાં 5,000-10,000 લોકોનું એવું ઇવેન્ટ થતું હોય તો આપણે એ હોટસ્પોટ તરફ આપણી પોલીસની એ રીતે રેશનલાઇઝ કરવી જોઈએ તથા ટૂંક સમયમાં આપણી એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી શકે એ રીતની આપણે પોઝિશનિંગ કરવાના છીએ. ડોક્ટરોની મદદ કઈ રીતે લેવામાં? ડોક્ટર આજે આઈએમએ તરફથી પણ એમના પ્રતિનિધિ હાજર હતા, એમને પણ તાલીમમાં પૂરું સહકાર આપવામાં કીધું છે. એ સિવાય સ્વૈચ્છિક રીતે પણ ડોક્ટરો અમારી સાથે જોડાવાના છીએ અને ગરબા સ્થળે ત્યાં મેડિકલ કાઉન્ટરો પર એમની ટીમ સાથે સેવા આપવાના છીએ. સાહેબ, હાર્ટ એટેકના કેસ સતત વધતા જાય છે તો રાજકોટ જિલ્લાની શું સ્થિતિ? રાજકોટ જિલ્લામાં લગભગ 450 હાર્ટ એટેકના કેસો દર મહિને થાય છે, પણ આ જે એક સારો આપણો તહેવાર છે એ તબક્કે ઓવર સ્ટ્રેસના લીધે વધુમાં કોઈ કેસ ના થાય એના માટે આ બધી કાળજી લેવામાં આવી રહી છે. 108ની અંદર કઈ કઈ પ્રકારની સુવિધાઓ રહેશે હાર્ટ એટેકને લઈને? 108માં જરૂરી મેડિસિન્સ સાથે એઈડી એટલે ડિફિબ્રિલેટર્સ, જે ઇલેક્ટ્રોનિકલી ઝટકા મારીને હૃદયને ધબકતું કરે એવા જે યંત્રો છે એ સાથે 108ની ટીમ મોજૂદ રહેશે. કેટલી 108 તૈનાત રાખવામાં આવશે? 108 રાજકોટ જિલ્લામાં 42 છે, જેમાં 22 રાજકોટ શહેરમાં છે. સાહેબ, રાઉન્ડ ક્યાંક ટૂંકા કરવાની વાત છે એ પણ સૂચના આપવામાં? એક સૂચન આવ્યું હતું એ વિધા એ દિશામાં પણ બધાને વિનંતી છે કે ભાઈ આ તહેવાર છે અને આપણે તહેવારની રીતે ઉજવીએ, એ કોઈ હરીફાઈ નથી અને વધુ સ્ટ્રેસ કરીને એ પોતાને આપણે નુકસાન ના પહોંચાડીએ એ બાબતે પણ વિનંતી બધાને કરવામાં આવેલી. સાહેબ, લોકોને કાંઈ સૂચન કે કઈ રીતે ખેલૈયાઓ રમી શકે તે માટે? એના માટે ખાસ કે પહેલાથી થોડું પ્રેક્ટિસ કરે, સીધા જ આપણે ત્યાં રમવા માટે પોતાને એક્ઝર્ટ ન કરીએ. બીજું કે પૂરતું રેસ્ટ લઈએ, થાક લઈએ, પૂરતી ડાયટનું ખ્યાલ રાખીએ, કોઈ ફાસ્ટ ફૂડ અને જંક ફૂડથી આપણે એમાં અવોઇડ કરીએ તો આ બધી સમસ્યાઓથી આપણે બચી શકીએ છીએ. ઓકે સર, થેન્ક યુ સર. ઓકે, થેન્ક યુ.